然后是。आज रोज नामदार डेजिग्नेटेड जज फॉर बॉम्ब ब्लास्ट कोर्ट श्री आर पटेल साहेब कुल 38 आरोपी ने मृत्यु दंड की सजा करेली है। 11 आरोपी ने लाइफ टाइम की सजा करेली है। હવે જે આરોપીઓને મૃત્યુદંડ કરવામાં આવેલો છે તે આરોપીઓના નામ હું જણાવું છું। તોમતદાર નંબર 1 જાહિદ કુતબુદ્દીન શેખ, તોમતદાર નંબર 2 ઇમરાન શેખ, ઇકબાલ કાસમ શેખ, શમસુદ્દીન સાબુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન ગ્યાસુ, મોહમ્મદ આરિફ, મોહમ્મદ ઉસ્માન, યુનુસ મંસૂરી, કમરુદ્દીન નાગોરી, આમિલ પરવાઝ, સિબલી મુસ્લિમ, સફદર હુસેન નાગોરી, હાફિઝ હુસેન મુલ્લા, મોહમ્મદ સાજિદ સલીમ, સજ્જાદ ગુલામ ખ્વાજા મંસૂરી, મુફ્તી અબુ બસર શેખ, અબ્બાસ ઉમર સમેજા, જાવેદ અહેમદ સગીર અહેમદ શેખ, મોહમ્મદ ઇસ્માઇલ, મોહમ્મદ ઇસાક મંસૂરી, અફઝલ ઉસ્માની, મોહમ્મદ આરિફ આરિફ બદર, આસિફ હસન બદરુદ્દીન શેખ, મોહમ્મદ આરિફ નસીમ અહેમદ મિર્ઝા, કયામુદ્દીન કાપડિયા, મોહમ્મદ સૈફ ઉર્ફે રાહુલ શેખ, જીશાન અહેમદ જીશાન શેખ, જિયાઉર રહેમાન ઉર્ફે મોન્ટુ અબ્દુલ રહેમાન તૈયલી, મોહમ્મદ શકીલ લુહાર, મોહમ્મદ અકબર ચૌધરી, ફઝલે રહેમાન, અહેમદ બાવા, સરફુદ્દીન કાપડિયા, સરફુદ્દીન ઈટી સેનુદ્દીન, સૈફુર રહેમાન, સાદુલી હારીઝ મુસ્લિમ, મોહમ્મદ તનવીર પઠાણ, આમિન રાજા, મોહમ્મદ મોબિન, મોહમ્મદ રફીક ઉર્ફે જાવીદ, તૌસિફ ખાન પઠાણ। આ સિવાયના જે આરોપીઓ છે તેઓ લોકોને જ્યાં સુધી જીવે ત્યાં સુધીની લાઈફ ટાઈમની સજા કરવામાં આવેલી છે। આ જે ફાંસીની સજા જે છે આરોપીઓને 302 ભારતીય ફોજદારી ધારાની કલમ 302 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટની સેક્શન 16 મુજબ આ તમામ આરોપીઓ જે 38 આરોપીઓ છે 38 આરોપીઓને હેંગિંગ કરવામાં આવેલી છે અને બાકીના આરોપીઓ જે છે એમને આજે લાઈફની સજા કરવામાં આવેલી છે। દરેક આરોપીઓને 2,85,000 દંડ છે અને તોમતદાર નંબર 7 2,88,000 દંડ કરવામાં આવેલો છે। તોમતદારો જે છે એટલે નામદાર કોર્ટે જે કોમ્પેન્સેશનનો ઓર્ડર કરેલો છે એ 1,00,000 રૂપિયા જે ગુજરી ગયેલા છે એમના વારસદારોને 1,00,000 રૂપિયાનો કોમ્પેન્સેશનનો એવોર્ડ, 50,000 જે લોકો ગંભીર ઇજાઓ જેને થયેલી છે તેને 50,000 અને 25,000 જેને સામાન્ય ઇજાઓ થયેલી છે તેઓને 25,000 દંડ કરવામાં આવેલો છે। નામદાર કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ માનેલો છે અને 38 આરોપીઓને મૃત્યુદંડની સજા કરેલી છે। ટોટલ 38 એક્યુઝ જો હે ઉસકો ઓનરેબલ કોર્ટને મૃત્યુદંડ કી સજા કી હે ઓર 11 એક્યુઝ જો હે उनको लाइफ टाइम की सजा की है और टोटल 2,85,000 का फाइन किया है टू ऑल द एक्यूज और एक्यूज नंबर 7 जो है उसको 2,88,000 का फाइन किया है। 1,00,000 का कॉम्पेंसेशन जो भी गुजर गए हैं उनके वारसदारों को देने का ऑर्डर किया है। 50,000 रुपीज जिसको गंभीर इंजर्ड जो भी हुए थे उनको देने का ऑर्डर किया है और 25,000 रुपीज જો ભી હૈ વો જિસકો સિમ્પલ ઇન્જરી હુઈ થી ઉસકો દેને કા કોમ્પેન્સેશન કા એવોર્ડ હુઆ હૈ ઓર દૂસરા બતાઈએ આપકો ક્યા કોન કોન સી ધારા કે તહત કોર્ટ ને યે જો ભી એક્યુઝ હૈ ઉનકો સેક્શન 302 ઓફ IPC એન્ડ 16(1)(b)
ऑफ द यूएपी एक्ट, अनलॉफुल प्रिवेंशन एक्टिविटीज एक्ट के तहत उनको सजा फरमाई। 38 लोगों को एक साथ फांसी की सजा शायद देश का ऐसा पहला मामला होगा जो हम जानते हैं तब तक ऐसा है, मगर एग्जैक्टली हमारे पास अभी कोई डेटा नहीं है पूरे इंडिया का, इसलिए हम वो नहीं बता सकते।